મૃદગલ ઋષિની કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન મહાત્મા, મૃદગલે એક દ્રોણ અનાજનું કઈ રીતે અને કઈ વિધિથી દાન કર્યું હતું તથા તે દાન કોને આપવામાં આવ્યું હતું, આ બધું જ મને જણાવો. વ્યાસજી બોલ્યા, રાજન, કુરુક્ષેત્રમાં એક મૃદગલ નામના ઋષિ રહેતા હતા. તેઓ બહુ જ ધર્માત્મા અને જીતેન્દ્રિય હતા. સદા સત્ય બોલનારા અને કોઈની પણ નિંદા કરતા ન હતા. અતિથિઓની સેવા કરવી એ તેમનું વ્રત હતું. બૌદ્ધ કર્મનિષ્ઠ અને તપસ્વી મહાત્મા હતા. શીલ અને ઉચ્ચવ્રત એટલે કે ખેતર લણી લીધા પછી તેમાં પડેલા અનાજના દાણા વીણીને નિર્વાહ કરવો તેને ઉચ્ચ વૃત્તિથી જ તેઓ નિર્વાહ ચાલતો હતો. 15 દિવસમાં એક દ્રોણ અનાજ એકઠું કરી લેતા હતા. તેનાથી ઇષ્ટિકૃત નામનો યજ્ઞ કરતા. 15મા દિવસે પ્રત્યેક અમાસ અને પૂર્ણિમાએ દર્શપૂર્ણ માસ યાગ કરતા હતા. યજ્ઞમાં દેવતા અને અતિથિઓને આપ્યા બાદ જે અન્ન બચે તેમાંથી પરિવાર સહિત નિર્વાહ કરતા હતા. ઘરમાં પત્ની હતી, પુત્ર હતો અને પોતે હતા. ત્રણેય એક પખવાડિયામાં એક જ વાર ભોજન કરતા હતા. મહારાજ, તેમનો પ્રભાવ એવો હતો કે પ્રત્યેક પર્વના દિવસે દેવરાજેન્દ્ર દેવતાઓ સાથે પોતાના યજ્ઞમાં સાક્ષાત ઉપસ્થિત રહીને પોતાનો ભાગ લેતા હતા. આ પ્રમાણે મુનિવૃત્તિથી રહેવું અને પ્રસન્ન ચિત્તે અતિથિઓને અન્ન આપવું આ જ એમના જીવનનું વ્રત હતું. કોઈના પ્રત્યે દ્વેષ ન રાખતા બહુ શુદ્ધ ભાવથી તેઓ દાન કરતા હતા. તેથી તે એક દ્રોણ અનાજ 15 દિવસ પહેલાં ક્યારેય કમ થતું ન હતું, બલકે ખરેખર વધતું રહેતું હતું. દરવાજા પર અતિથિ જોઈને તે અન્નમાં આપમેળે વૃદ્ધિ થઈ જતી હતી. સેંકડો બ્રાહ્મણો અને વિદ્વાનો તે અન્નમાંથી ભોજન પ્રાપ્ત કરતા હતા, પરંતુ ઓછું પડતું ન હતું. મુનિના વ્રતની ખ્યાતિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ હતી. એક દિવસ તેમની કીર્તિ કથા દુર્વાસા મુનિના કાને પડી. તેઓ નાગાપુગા પાગલના જેવા વેશ લઈને માથું મુંડાવીને અપ્રિય વચનો બોલતા ત્યાં આવી પહોંચ્યા. આવતા જ કહ્યું, વિપ્રવર, તમને ખબર હોવી જોઈએ કે હું ભોજનની ઈચ્છાથી અહીં આવ્યો છું. મૃદગલે કહ્યું, હું તમારું સ્વાગત કરું છું અને પાદ્ય અર્ધ આચમન વગેરે પૂજનની સામગ્રી અર્પણ કરી. ત્યાર પછી તેમણે પોતાના ભૂખ્યા અતિથિને બહુ શ્રદ્ધાથી ભોજન પીરસીને જમાડ્યા. શ્રદ્ધાથી મળેલું તે ભોજન બહુ સરસ લાગ્યું. મુનિ ભૂખ્યા તો હતા જ, બધું જ ખાઈ ગયા. મુદગલ તેમને વારંવાર પીરસતા રહ્યા અને તેઓ તેને ખાતા રહ્યા. અંતમાં જ્યારે ઉઠવા લાગ્યા ત્યારે જે કાંઈ એઠું અન્ન બચ્યું હતું તે પોતાના શરીર પર ચોપડી લીધું અને જે બાજુથી આવ્યા હતા તે બાજુ નીકળી ગયા. આ જ પ્રમાણે બીજા પર્વ પર પણ આવ્યા અને ભોજન કરી ચાલ્યા ગયા. મૃદગલ મુનિને પરિવાર સહિત ભૂખ્યા રહેવું પડ્યું. પછી પાછા તેઓ અન્નના દાણાનો સંગ્રહ કરવા લાગ્યા. સ્ત્રી પુત્રે પણ તેમને સાથ આપ્યો. ભૂખથી તેમના મનમાં સહેજ પણ વિકાર કે દુઃખ ન થયું. ક્રોધ, ઈર્ષા અથવા અનાદર તો નો ભાવ પણ ન જન્મ્યો. તેઓ સ્થિત પ્રજ્ઞની જેમ શાંત જ રહ્યા. પર્વ આવતા દુર્વાસા મુનિ ફરી આવ્યા. આ જ રીતે સતત 6 વાર દરેક પર્વ પર દુર્વાસા મુનિ આવ્યા, પરંતુ ક્યારેય મુદગલ ઋષિના મનમાં કોઈ વિકાર ન જોયો. દરેક વખતે તેમનું ચિત્ત શાંત અને નિર્મળ જ જોવા મળ્યું. આનાથી દુર્વાસાજીને ભારે પ્રસન્ન થયા. તેમણે મુદગલને કહ્યું, મુને, આ સંસારમાં તમારા જેવો કોઈ દાતા કોઈ નથી. ઈર્ષાએ તો તમને સ્પર્શ જ કર્યો નથી. ભૂખ મોટા મોટા ધાર્મિક લોકોના મનને મથી નાખે છે અને તેમના ધૈર્યને હરી લે છે. જીભ તો રસના જ છે, એ તો હંમેશા રસનું આસ્વાદન કરનારી છે. મનુષ્યનું ચિત્ત હંમેશા રસ તરફ ખેંચાતું જ રહે છે. ભોજનથી જ પ્રાણનો રક્ષા થાય છે. મન તો એટલું ચંચળ છે કે તેને વશમાં રાખવું અત્યંત કઠણ જણાય છે. મન અને ઇન્દ્રિયોની એકાગ્રતાને જ ખરેખર તપ કહેવાય છે. આ બધી જ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ભૂખનું કષ્ટ સહેતા રહીને ઘણા પરિશ્રમથી પ્રાપ્ત કરેલા ધનનું શુદ્ધ હૃદયથી દાન આપવું અત્યંત કઠિન છે, પરંતુ આ બધું જ તમે સિદ્ધ કરી દીધું છે. તમને મળીને હું બહુ જ પ્રસન્ન છું. તમારો હું અનુગ્રહ માનું છું. ઇન્દ્રિય વિજય, ધૈર્ય, દાન, સમ, દમ, દયા, સત્ય અને ધર્મ આ બધા જ તમારામાં પરિપૂર્ણ રૂપે વિદ્યમાન છે. તમે પોતાના શુભ કર્મોથી બધા જ લોકને જીતી લીધા છે, પરમપદ પ્રાપ્ત કરી લીધું છે. દેવતાઓ પણ તમારા દાનનો મહિમા ગાય ગાઈને તેની સર્વત્ર ઘોષણા કરે છે. દુર્વાસા મુનિ આ પ્રમાણે વાત કરી રહ્યા હતા. દરમિયાન દેવતાઓ
નો એક દૂત વિમાન લઈને ત્યાં આવી પહોંચ્યો. તે વિમાનમાં દિવ્ય રહંસ અને સારસ જોતરેલા હતા. તે વિમાનમાંથી દિવ્ય સુગંધ ફેલાઈ રહી હતી. તે દેખાવમાં ઘણું અદ્ભુત અને ઈચ્છા અનુસાર ચાલનારું હતું. દેવતાઓએ મહર્ષિ મુદગલને કહ્યું, મુનિ, આ વિમાન તમને તમારા શુભકર્મોથી પ્રાપ્ત થયેલું છે. તમે તેમાં બેસો, તમે સિદ્ધ થઈ ચૂક્યા છો. દેવતાઓની વાત સાંભળીને મહર્ષિએ તેને કહ્યું, દેવદૂત સત્પુરુષો માટે સાત ડગલા સાથે ચાલવાની જ મિત્રતા થઈ જાય છે. સત્પુરુષો સાથે સાત ડગલા સાથે ચાલવાથી જ મિત્રતા થઈ જાય છે. તે જ મિત્રતાના નાતે હું તમને કંઈક પૂછી રહ્યો છું. ઉત્તરમાં જે સત્ય અને હિતકર વાત હોય તે જણાવો. તમારી વાત સાંભળીને પછી મારા કર્તવ્યનો નિશ્ચય કરીશ. પ્રશ્ન એ છે કે સ્વર્ગમાં કયું સુખ છે અને કયા દોષ છે. દેવદૂત બોલ્યા, મહર્ષિ મુદગલ, તમારી બુદ્ધિ શ્રેષ્ઠ છે. જેને જે બીજા લોકો બહુ મોટી વાત સમજે છે તે સ્વર્ગનું ઉત્તમ સુખ તમારા ચરણોમાં આળોટી રહ્યું છે, છતાં પણ તમે અજાણ્યા થઈને એના સંબંધમાં વિચાર કરો છો, પૂછો છો અને કે સુખ કેવું છે. તમારી આજ્ઞા અનુસાર હું જણાવું છું, સ્વર્ગ અહીંથી ઘણો જ ઉપરનો લોક છે. તેને સ્વર્ગલોક પણ કહે છે. બહુ જ ઉત્તમ માર્ગથી ત્યાં જવાય છે. ત્યાંના લોકો હંમેશા વિમાનમાં ફરે છે, ફર્યા કરે છે. જેને તપ દાન અથવા મોટા યજ્ઞો કર્યા નથી અથવા જે અસત્યવાદી અને નાસ્તિક છે તેમનો તે લોકમાં પ્રવેશ થતો નથી. જે લોકો ધર્માત્મા જીતેન્દ્રિય સમદમથી સંપન્ન અને દ્વેષ રહિત છે તથા તેમને જેમણે દાન ધર્મનું પાલન કર્યું છે તેઓ તે લોકમાં જાય છે. તે સિવાય તે સુરવીરો પણ, એટલે કે જેમની વીરતા યુદ્ધમાં પ્રમાણિત થઈ ચૂકી છે, સ્વર્ગમાં અધિકારી છે તથા દેવતાઓ સાધ્યો વૈશ્વદેવ, મહર્ષિ, યમ, તમ, ગંધર્વ અને અપ્સરાઓ આ બધાના અલગ અલગ લોક છે, જે અત્યંત ક્રાંતિમાન ઈચ્છાનુસાર પ્રાપ્ત થનારા ભોગોથી સંપન્ન અને તેજસ્વી છે. સ્વર્ગમાં 33,000 યોજન ઊંચો એક પર્વત છે, જેનું નામ સુમેરુ પર્વત છે. તે પર્વત સોનાનો છે, જેના ઉપર દેવતાઓના નગર, નંદનવન વગેરે સુંદર ઉદ્યાન છે, જેમાં પુણ્યાત્માઓ વિહાર કરે છે. ત્યાં કોઈને ભૂખ તરસ લાગતી નથી, મનમાં ક્યાંય ઉદાસી આવતી નથી, ઠંડી ગરમીનું કષ્ટ થતું નથી ને ન કોઈ પ્રકારનો ભય હોય છે. ત્યાં કોઈ એવી અશુભ વસ્તુ હોતી નથી જેને જોઈને ઘૃણા થાય. બધી જ બાજુ મનને પ્રફુલ્લિત કરનારી સુગંધ પ્રસરે રહી છે. શીતળ મંદ હવા ચાલે છે. બધી જ બાજુ મન અને કાનને પ્રિય લાગનારા શબ્દો સંભળાય છે. ત્યાં ક્યારેય શોક થતો નથી, કોઈનો વિલાપ સંભળાતો નથી. ન વૃદ્ધાવસ્થા આવે છે, ન શરીરમાં શ્રમ એટલે કે થાકનો અનુભવ થાય છે. સ્વર્ગવાસીઓના શરીરમાં તેજસ તત્વની પ્રધાનતા હોય છે. તે શરીર પુણ્ય કર્મોથી જ પ્રાપ્ત થાય છે. માતા પિતાના રજવીર્યથી તેમની ઉત્પત્તિ થતી નથી. તે શરીરમાં ક્યાંય પસીનો નીકળતો નથી, દુર્ગંધ આવતી નથી અને મળમૂત્ર પણ નીકળતા નથી. તેમના વસ્ત્રો મેલા થતા નથી. ત્યાંના દિવ્ય પુષ્પોની માળાઓ દિવ્ય સુગંધ પ્રસરાવી રહી છે અને તે ચળકાતી નથી, ચીમડાતી નથી. તમારી સામે આ જે વિમાન છે તેમાં આવા વિમાન ત્યાં બધાની પાસે હોય છે. ત્યાંના લોકો કોઈની ઈર્ષા કરતા નથી, દ્વેષ કરતા નથી, બહુ જ સુખમાં જીવન વ્યતીત કરે છે. આ દેવતાઓના લોકથી પણ ઉપર બીજા અનેક દિવ્ય લોક છે. તેમાં બધાથી ઉપર બ્રહ્મલોક છે. ત્યાં પોતાના શુભ કર્મોથી પવિત્ર ઋષિ મુનિઓ જાય છે. ત્યાં ઋષિ રઘુ નામના દેવતા પણ રહે છે, જે સ્વર્ગવાસી દેવતાઓના પણ પૂજ્ય છે. દેવતાઓ પણ તેમની આરાધના કરે છે. તેમના લોક સ્વયં પ્રકાશ છે, તેજસ્વી છે અને બધી જ પ્રકારની કામનાઓને પૂર્ણ કરનાર છે. તેમની અન્ય લોકોના ઐશ્વર્ય માટે મનમાં ઈર્ષા થતી નથી. યજ્ઞની આહુતિ પણ તેમની જીવિકા નિર્ભર નથી. તેમને અમૃતપાન કરવાની પણ આવશ્યકતા રહેતી નથી. તેમના શરીર દિવ્ય જ્યોતિર્મય હોય છે. તેમનો કોઈ ચોક્કસ આકાર નથી. તેઓ સુખ સ્વરૂપ છે. સુખ ભોગની ઈચ્છા તેમને ક્યારેય થતી નથી. તેઓ દેવતાઓના પણ દેવતા અને સનાતન છે. મહાપ્રલયમાં પણ તેમનો નાશ થતો નથી. પછી તેમના વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તો હોય જ ક્યાંથી. કઈ રીતે હર્ષ, પ્રેમ, સુખ, દુઃખ, રાગદ્વેષ વગેરેનો તેમનામાં આત્યંતિક અભાવ છે. સ્વર્ગના દેવતાઓ પણ તે સ્થિતિને પ્રાપ્ત કરવા ચાહે છે. તે પરા સિદ્ધિની
અવસ્થા છે જે બધાને સુખ સુલભ નથી. ભોગની ઈચ્છાવાળા તો તે સિદ્ધિને પામી જ શકતા નથી. આ જે 33 દેવતાઓ છે તેમના લોકોને મનીષી પુરુષો ઉત્તમ નિયમોના આચારથી તથા વિધિપૂર્વક આપેલા દાનથી પ્રાપ્ત કરે છે. તમે તમારા દાનના પ્રભાવથી આ સુખદ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પોતાની તપસ્યાના તેજથી દેદીપ્યમાન થઈને અમે તેનો ઉપભોગ કરો. હે વિપ્રા, આજ સ્વર્ગનું સુખ છે અને આ ત્યાંના અનેક પ્રકારના લોક છે. આ પ્રમાણે અત્યાર સુધી મેં સ્વર્ગના ગુણ કહ્યા. હવે દોષ પણ સાંભળો. સ્વર્ગમાં પોતાના કરેલા કર્મનું જ ફળ ભોગવી શકાય છે. એવું નવું કર્મ કરી શકાતું નથી. ત્યાંના ભોગ પોતાના પુણ્યની મૂડી ખોઈને જ પ્રાપ્ત કરી શકાય છે. મારી સમજ પ્રમાણે ત્યાંનો આ જ મોટો દોષ છે કે ત્યાંથી એકને એક દિવસ પતન થઈ જાય છે. સુખદ ઐશ્વર્યનો ઉપભોગ કરીને તેનાથી નિમ્ન સ્થાને જનારા પ્રાણીઓને જે અસંતોષ અને વેદના થાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે. તેમના ગળાની માળા ચીમડાઈ જાય છે અને ત્યાં જ સ્વર્ગમાંથી પતનનો સંકેત છે. તેમના ગળાની માળા ચીમડાઈ જાય છે આ જ સ્વર્ગમાંથી પતનનો સંકેત છે. આ જોઈને જ તેમના મનમાં ડર પેસી જાય છે. હમણાં પડીશ તેમના ઉપર રજોગુણનો પ્રભાવ પડે છે. જ્યારે પતન થાય છે ત્યારે ચેતના લુપ્ત થઈ જાય છે, શુદ્ધબુદ્ધ રહેતી નથી. બ્રહ્મલોક સુધીના બધા જ લોકોમાં આ ભય સતત રહે છે. મૃદગલ બોલ્યા, આ તો તમે સ્વર્ગના મહાન દોષ કહ્યા. આ સિવાય જે નિર્દોષ લોક હોય તેનું વર્ણન કરો. દેવદૂતે કહ્યું, બ્રહ્મલોકથી પણ ઉપર વિષ્ણુનું પરમધામ છે. તે શુદ્ધ સનાતન જ્યોતિર્મય લોક છે. તેને બ્રહ્મપદ પણ કહે છે. વિષયી પુરુષ તો ત્યાં જઈ શકતા નથી. દંભ, ક્રોધ, લોભ, મોહ અને દ્રોહ કરનારા પુરુષો પણ ત્યાં પહોંચી શકતા નથી. ત્યાં તો મમતા અને અહંકાર રહિત દ્વંદ્વોથી પર રહેનારા જીતેન્દ્રિય તથા ધ્યાનયોગમાં રત મહાત્માઓ જ જઈ શકે છે. મુદગલ, તમારા પ્રશ્ન અનુસાર આ બધી જ વાતો મેં કહી દીધી. અમે કૃપા કરીને જલ્દી ચાલો, થોડું મોડું ન કરો. વ્યાસજી કહે છે, દેવદૂતની વાત સાંભળીને મુદગલ ઋષિએ તેના પર પોતાની બુદ્ધિથી વિચાર કર્યો અને પછી બોલ્યા, દેવદૂત મારા તમને પ્રણામ છે. તમે પ્રસન્નતાથી પધારો. સ્વર્ગમાં તો બહુ મોટો દોષ છે. મારે તે સ્વર્ગનું કે ત્યાંના સુખનું કોઈ કામ નથી. અરે, પતન પછી તો સ્વર્ગવાસીઓને બહુ મોટું દુઃખ અને પશ્ચાતાપ થતો હશે. તેથી મારે સ્વર્ગ જોઈતું નથી, જ્યાં જઈને વ્યથા અને શોકથી પિંડ છૂટી જાય. માત્ર તેવા જ સ્થાનનું હવે હું અનુસંધાન કરીશ. આમ કહીને આ ધર્માત્મા મુનિએ દેવદૂતને વિદાય કરી દીધો અને સ્વયં પૂર્વવત શિલોચ્છ વૃત્તિથી જીવન વિતાવતા રહીને ઉત્તમ પ્રકારે સમદમનું પાલન કરવા લાગ્યા. તેમની દ્રષ્ટિમાં નિંદા અને સ્તુતિ, માટીનું ડેફું અને સોનું બધું જ સમાન હતું. તેઓ વિશુદ્ધ જ્ઞાન યોગનો આશ્રય લઈને નિત્ય ધ્યાન યોગ પરાયણ રહેતા રહેવા લાગ્યા. ધ્યાનથી વૈરાગ્યનું બળ પ્રાપ્ત કરીને તેમણે ઉત્તમ બોધ પ્રાપ્ત થયો, જેના દ્વારા તેમણે મોક્ષ સ્વરૂપી પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. તેથી યુધિષ્ઠિર, તમારે પણ શોક કરવો ન જોઈએ. મનુષ્યને સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતું જ રહે છે. 13મા વર્ષ પછી તમને તમારા પિતામહનું રાજ્ય અવશ્ય પ્રાપ્ત થશે. હવે તમારા મનની ચિંતા છોડી દો. વૈષ્ણવભાઈજી કહે છે, ભગવાન વ્યાસ યુધિષ્ઠિરને આ પ્રમાણે કહીને પુનઃ તપ કરવા માટે પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા.